જય સ્વામિનારાયણ. શું નામ તમારું? કંસલબેન. કયું ગામ? રસનાળ. સરસ સરસ. આજે સાંજે સાકોત્સવ છે આજે? હા. એટલે રોટલા બનાવો છો? હા. માત્ર ને માત્ર ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ ને રાજી કરવાના હેતુથી આ બહેનો જે છે બધા સેવા કરી રહ્યા છે તારે. જય સ્વામિનારાયણ. શું નામ તમારું? પારુલબેન. કયું ગામ? પીપળિયા. પીપળિયા. સરસ સરસ. સેવામાં આવ્યા છો એમ ને? વાહ વાહ. આવું ભાઈ તમારી વહુ ને શીખવાડતા જઈજો રોટલા ઘડતા. વહુ ને રોટલા બનાવતા નતા આવડતા. શું નામ તમારું? બા ચંદનબેન. ચંદનબેન. કયું ગામ? રાજકોટ. રાજકોટ. સરસ સરસ. બા છે રાજકોટ થી આવ્યા છે સ્પેશિયલ સેવામાં. શું નામ તમારું? બા વિજુબા. સરસ સરસ. જય સ્વામિનારાયણ. બા શું નામ તમારું? પ્રભાબેન. પ્રભાબેન. કયું ગામ? માંડવધાર. માંડવધાર. સેવામાં આવ્યા છો એમ ને? સેવામાં આવ્યા છીએ ગોપીનાથજી મહારાજ ની. વાહ ભાઈ વાહ. દોસ્તો આપ જોઈ રહ્યા છો આજુબાજુ કેટલા અસંખ્ય બહેનો જે છે બહેનો હરિભક્તો કે બાજરાના રોટલા બનાવવાની સેવા કરી રહ્યા છે. ખરેખર માત્ર ને માત્ર ભગવાનને રાજી કરવાના હેતુથી આપ જોઈ રહ્યા છો. જય સ્વામિનારાયણ. બા જય સ્વામિનારાયણ. મજામાં? કયું ગામ? માંડવધાર. માંડવધાર. સરસ. આવી આવી બધાનો વારો આવશે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કયું ગામ તમારું? આ બધું આખું માંડવધાર નું ગ્રુપ લાગે. સરસ સરસ. માંડવધાર ઉપર ભગવાન ની કૃપા જાજી લાગે. જય સ્વામિનારાયણ. કયું ગામ? બા કયું ગામ? ચાવણ. સુરત થી. વાહ વાહ. સરસ સરસ. કોણ રહી ગયું તું? કોણ રહી ગયું તું? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કયું ગામ? માંડવધાર. માંડવધાર. માંડવધાર ઉપર પણ ભગવાન રાજી લાગે બધા. માંડવધાર. આ બધું માંડવધાર છે આખા ઓલામાં. હા હા. તમારા ગામમાં ભગવાન પધાર્યા હતા એમ ને? સરસ. તમારા ગામમાં મરકી આવી હતી. આવું છે? હા. ત્યારે ભગવાન આવ્યા હતા? ભગવાન હતા તારે. હા. પછી ભગવાને બધાય ની રોગ માંથી ઉગાડ્યા હતા. રોગ માંથી ઉગાડ્યા. સરસ. કેટલા બેનો આવ્યા છે માંડવધાર થી? અહીંયા માંડવધાર ના હશે લગભગ હો. કેટલા? હો જણા. હો એક બેનો આવ્યા છે. હા. સર આજે સાંજે સાકો છો એટલે આ બધું કામ ચાલુ છે રોટલા બનાવવાનું. હા. વાહ વાહ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મજામાં બા? હા મજામાં. શું નામ તમારું? ગોદાવરીબેન. ગામ? માંડવધાર. માંડવધાર જ છે? ક્યાં સુધી છે? આંબા આખી લાઈન જ છે માંડવધાર. આ તો લગભગ સભા માંડવધાર ની છે. જી મહારાજ. જય સ્વામિનારાયણ. સરસ. સેવામાં રોટલો બળી જશે? નહીં બળી જાય. નહીં બળે. મારી વાતોમાં નહીં બળી જાય. નહીં બળે ને. સરસ સરસ. કોણ બાકી રહી ગયું? હાલ્યો. દોસ્તો અત્યારે ગઢડામાં જે ઉત્સવ ચાલે છે એમાં સાંજે સાકોત્સવ છે. અહીંયા જ્યાં બહેનોને પૂછ્યું કયું ગામ તો કે માંડવધાર. કયું ગામ તો કે માંડવધાર. એટલે માંડવધારના ઘણા બધા બહેનો અહીંયા હાજર છે. એક પછી એક ઘણા બધા બહેનોને માંડીને આપણે પૂછવું છે કેમ કે આ રોટલા ઘડવા એ પણ એક કળા છે અમારા વાલા. અને અત્યારે જે એમ કહેવાય કે અત્યારની મારી ઉંમરની જે દીકરીઓ છે એને ખરેખર આ રોટલા બનાવવા એ શીખવા જેવી વસ્તુ છે. એટલે શું નામ બા તમારું? જય સ્વામિનારાયણ. મધુબેન. માંડવધાર. હા હવે તો હું બોલી જઈશ માંડવધાર. હા લ્યો. શું નામ તમારું? મધુબેન. માંડવધાર. બે મધુબેન. કેટલાય મધુબેન છે? સરસ સરસ. મધુબેન. હા બોલો બોલો. ચાલુ છે બોલો ને. એમાં શું થઈ ગયું? અમે તો મહારાજ ને પ્રસાદી દેવા આવ્યા હતા. એવું છે? અમે સુરત થી ગોદડા બનાવી લોકડાઉન માં ગોદડા બનાવ્યા. ભગવાન માટે? હા ભગવાન માટે. ગોપીનાથજી મહારાજ માટે. શું નામ છું કીધું તમારું? કૈલાસ.
દોસ્તો, સુરતથી કૈલાસબેન સ્પેશિયલ અહીંયા આવ્યા હતા અને અત્યારે સેવામાં છે. એમનું કેવું એમ છે? અને એ ખૂબ જ ભગવાનના સારા ભાવિક ભક્ત છે. લોકડાઉનની માલિપા ભગવાનના વાઘા કે ગોધડા વગેરે વગેરેની સેવા એમને સારી એવી કરેલી છે. તો ભગવાન ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરીએ કે કૈલાસબેનને ભગવાન જે છે લાંબુ દીર્ઘાયુષ આપે અને આવીને આવી સેવી સેવા કરતા રહે. સરસ સરસ. શું નામ તમારું? બા ભગુબેન. હમણાં હમણાં માંડવધાર. માંડવધાર. સરસ સરસ. હા, સખી મંડળ લાગે આખું માંડવધાર. લાકડી લઈને રગડો મારવાનો નથી ને મને? યુટ્યુબ પર આવશે એવું છે. બધા માંડવધાર. સરસ સરસ. કહું કહું કહું. દોસ્તો, અહીંયા જોઈ રહ્યા છો બધા બહેનો જે છે બાજરાના રોટલા બનાવી રહ્યા છે. સાંજે સાકોત્સવ છે. જય સ્વામિનારાયણ. કયું ગામ? ગઢડા. સરસ. આ બહેનો ગઢડાના છે, ઘર આંગણે છે અને ભગવાનની સેવાનો જે લાભ છે એ લઈ રહ્યા છે. જય સ્વામિનારાયણ. કયું ગામ? બા માંડવધાર. ઓકે. જય સ્વામિનારાયણ. ચાલુ રાખો. અમારી બહુ શીખ છે આમાંથી. એવું છે તો કાઉન્ટર બંધ થઈ ગયા હોય, એ જે સ્વયંસેવકો છે.